પ્રાથમિક સુવિધા મુદ્દે રાજકોટમાં મહિલાઓ બની રણચંડી, બેડા લઈને રોડ બ્લોક કરી કાઢ્યા. રાજકોટના સેવાડાના વિસ્તારોમાં રોડ, રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. સારો વરસાદ અને નર્મદાના નીર મળતા હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ મેટુડા કાલાવાડ હાઈવે બ્લોક કરી દીધો. માથે બેડા લઈ મહિલાઓ પહોંચતા હાઈવે પર વાહનની લાંબી કતાર લાગી. કણકોટના પાટિયા પાસે મહિલાઓએ ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓ બેડા લઈને રસ્તા ઉપર ઉતરી આવી હતી. આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ અને સમજાવટથી મામલો થાળે પાડ્યો. લાંબા સમયથી પાણી ન મળવાને કારણે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરીએ છીએ તો આરએમસી રૂડા એકબીજાને ખો આપે છે, તો શું અમે પાકિસ્તાનમાં આવી જઈએ છીએ? જો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના જ વિસ્તારમાં આવી સ્થિતિ હોય તો હવે અન્ય વિસ્તારની તો શું વાત કરવી. કણકોટ પાટિયા વિસ્તારમાં લાંબા સમયથી ગટર, રોડ, રસ્તા તેમજ પાણીની સમસ્યા છે. વરસાદ આવે ત્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપવન સોસાયટી નામથી અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર આવેલા છે, જેમાં 600-700 ક્વાર્ટરમાં 10,000 કરતા વધુ લોકો વસવાટ કરે છે. છતાં તંત્રને કોઈ પડી નથી. સમસ્યા દૂર કરવામાં ન આવે તો ગાંધી ચિંતા માર્ગે વિરોધની ચીમકી આપી છે. ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોની ટીંગાટોળી, નોકરી માગી તો ટીંગાટોળી કરી, ઉમેદવારોને ડિટેન કરાયા. ટીંગાટોળી, જબાજબી અને ઘર્ષણના દ્રશ્યો છે ગાંધીનગરના. લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતાં ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા. પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલા જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેન કર્યા. પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી, પોલીસ વાહનમાં બેસાડી લઈ જવામાં આવ્યા. પોલીસે ડિટેન કરવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓને ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. પોલીસ ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. છેલ્લા 2-2.5 વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારો આજે 2 હાથ જોડીને પોતાની માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરી રહ્યા છે. વિભાગમાં મહેકમ મુજબ જે જગ્યા ખાલી પડી છે તે જગ્યાને ચાલુ ભરતીમાં જ સમાવેશ કરવાની માંગ કરી. ગુજરાતમાં વન વિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ 8-27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. મહત્વનું છે કે 823 પદ માટે 8,00,000 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4,00,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. સીબીઆરટી નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. દાહોદના લંપટ આચાર્યના વિરોધમાં રેલી, ફાંસીની કરી માંગ. આ વિરોધ, આ આક્રોશ, આ હલ્લા બોલ, આ રેલીનું કારણ નરાધમ આચાર્યનું પાપ. બાળકીની હત્યા કરનાર હવસકોર આચાર્યને ફાંસી આપવાની માંગ સાથે દાહોદમાં રેલી નીકળી. સિંગવડ તોયણી પ્રાથમિક શાળાની માસૂમ બાળકીના હત્યારાને ફાંસીની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું. દાહોદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું. પોસ્ટરો સાથે રેલી કાઢી આરોપીને ફાંસીની માંગ સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું. આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ, પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પંડદા પણ તેમના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં સામાન્ય જનતા પણ જોવા મળી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરી ઠંડા કલેજે હત્યા કરી નાખતા દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી ફેલાઈ છે. વડોદરામાં ઇકો કાર બની યમલોકની સવારી, તો રાજકોટમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહીં, વિદ્યાર્થીઓએ કરી સવારી. વડોદરામાં ઇકો કાર ચાલકે જાણે યમદૂત બનીને ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના ખોડિયારનગર પાસે એક ઇકો કારની સવારી યમલોકની સવારી બની તેવા દ્રશ્યો જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઇકોમાં ઘેંટા બકરાની જેમ લોકોને ભર્યા છે. 7-8 લોકોની ક્ષમતા સામે 10-15 લોકોને ઠૂસી ઠૂસીને ભરી દીધા છે. અરે, પાછળનો દરવાજો પણ બંધ નથી થતો, એટલા મુસાફરો ભરી દીધા. ત્યારે સવાલ એ છે કે ટ્રાફિક ડ્રાઈવના નામે તાયફાઓ કરી નિર્દોષ લોકોને લૂંટતી પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી? શું ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ચાલી રહી છે મોતની સવારી? હવે રાજકોટના દ્રશ્યો જોઈ લો. તમે એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને જતી હોય તે તો જોઈ હશે, પરંતુ આ જુઓ, રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બની ગઈ સ્કૂલની વાન. એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સવારી. રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે એમ્બ્યુલન્સ પસાર થતી નજરે પડી. એમ્બ્યુલન્સમાં દવાની એટલી વાસ મારે છે કે વિદ્યાર્થીઓ બેસી પણ શકતા નથી, છતાં છાત્રો મોઢા પર રૂમાલ રાખી મજબૂરીની સવારી કરી રહ્યા છે. તો બનાસકાંઠામાં બેફામ દોડતા ટ્રેલરે એક કારને ચૂંદી નાખી. એટલો ખતરનાક અકસ્માત સર્જાયો કે કારને કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા. ધાનેરા સાંચોર હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો, 2 ને ઈજા પહોંચી. અકસ્માત બાદ કાર ચાલક કારમાં ફસાયો. ભારે જહેમત બાદ ચાલકને બહાર કઢાયો. અકસ્માત એટલો ખતરનાક છે કે કારનો છુંદો વળી ગયો. અંકલેશ્વરમાં કામદારો 120 ફૂટ ઉપર ચીમની પર ફસાઈ ગયા.
ભરૂચના અંકલેશ્વરમાં કામદારો ચીમની પર ફસાતા ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું. અંકલેશ્વરના પાનુલી જીઆઈડીસીમાં કામદારો ચીમનીનું કામ કરી રહ્યા હતા ત્યારે 120 ફૂટ ઊંચાઈએ કામદારો ફસાતા દોડધામ મચી ગઈ. 120 ફૂટ ઊંચાઈએ કામ કરતા લોકોના જીવ પડીકે બંધાયા. ગુજરાત કેમિકલ કંપની નજીક નવનિર્મિત સ્ટીમ હાઉસ કંપનીની ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું, જેને પગલે કામદારો ચીમની પર ફસાઈ ગયા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના કારણે તાત્કાલિક પાનુલી ફાયર કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી. બાદમાં ફાયર કર્મચારીઓએ ખાનગી કંપનીની ક્રેનની મદદથી કામદારોને નીચે ઉતાર્યા હતા. ચીમની પરથી 4 કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંદાજે 1.5 કલાક કામદારો ચીમની પર લટકતા રહ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી કરવામાં આવી, દર્દીઓની ઊંઘ બગાડી. આ કોઈ ગાર્ડન પાર્ટી પ્લોટ કે કોઈ હોલમાં પાર્ટી નથી ચાલી રહી, આ તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ છે, જ્યાં હજારો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યાં ઘોંઘાટ પર પ્રતિબંધ છે, ટાંચણી પડે તો પણ અવાજ આવે એટલે નીરવ શાંતિ હોય, તે જગ્યાએ મેડિકલના જ વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી નગ્ન ડાન્સ કરી હોબાળો મચાવ્યો. સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર લઈ રહેલા દર્દીઓને ધ્વનિ પ્રદૂષણનો ભોગ બને નહીં અને માનસિક શાંતિ અનુભવ થાય તે માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમની પાસેની ખુલ્લી જગ્યામાં રાત્રે ડીજે પાર્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. મેડિકલના જ વિદ્યાર્થીઓ દર્દીઓના ચિંતા કર્યા વગર સિવિલ કેમ્પસમાં આખી રાત સુધી ઝૂમતા રહ્યા. જોરશોરથી નિયમો નેવે મૂકી ડીજે વગાડતા રહ્યા, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી. વિડીયો વાયરલ થયા બાદ મેડિકલ કોલેજના ડીન શોભના ગુપ્તા મેડિકલ કોલેજ ન આવ્યા, મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કર્યો, ત્યારે હવે પાર્ટી મામલે તપાસના આદેશ આપ્યા છે. જીએમઈઆરએસના સીઈઓએ આપ્યા છે આદેશ, તો ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પાછો ખેંચાયો. ડોક્ટર નિયતિ લાખાણી પાસેથી ચાર્જ પરત લેવાયો. સર્જરી વિભાગના ડીન છે નિયતિ લાખાણી. આજથી ડોક્ટર મીતાબેન પરીખ ગાંધીનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ. મહેસાણાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ નમાજ પડતા વિવાદ, હિન્દુ સંગઠને હનુમાન ચાલીસાના કર્યા પાઠ. સતત ચર્ચામાં રહેતી મહેસાણાના ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે વાયરલ થઈ રહેલા એક વિડીયોને લઈને હોબાળો મચી ગયો છે, જેને લઈને હિન્દુ સંગઠનો યુનિવર્સિટી ખાતે એકત્ર થઈને ભારે હંગામો મચાવ્યો. વાત જાણે એમ છે કે મહેસાણાના ખેરવામાં આવેલ ગણપત યુનિવર્સિટીમાં એક વિધર્મી યુવાનને નમાજ પઢવું ભારે પડી ગયું. યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો. નમાજ પઢવાનો વિડીયો સામે આવતા હિન્દુ સંગઠનો યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો યુનિવર્સિટી પહોંચ્યા અને જાહેરમાં નમાજ પઢવાને લઈને વિરોધ વ્યક્ત કરીને જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી. યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. ગંગાજળ છાંટી યુનિવર્સિટીને શુદ્ધ કરી. વિવાદ બાદ યુનિવર્સિટીના પીઆરઓએ સ્પષ્ટતા કરી કે નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર નહોતી, ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપી. સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ કર્મચારીની ધોલાઈ કરી દેવામાં આવી. બવાલની આ તસવીર છે સુરેન્દ્રનગરની. અહીં સ્થાનિકે પીજીવીસીએલ કર્મચારીની ધોલાઈ કરી હતી. સુરેન્દ્રનગરના રતનપરની સંજીવની સોસાયટીમાં પીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર નાખવા માટે પહોંચી હતી, ત્યારે એક ઘરમાં સ્માર્ટ મીટર નાખવા ગઈ હતી. ત્યારે જ રોષે ભરાયેલા ગ્રાહકે કર્મચારીઓ સાથે બોલાચાલી કરી, બબાલ કરી. વાત ઉગ્ર બનતા રોષે ભરાયેલા વીજ ગ્રાહકે કર્મચારીને થપ્પડ લગાવી દીધી. સોલાર પેનલ લગાવેલા ગ્રાહકને ત્યાં કોઈ પણ જાતની જાણ કે નિયમ વગર વીજકર્મી દાદાગીરી કરતા માથાકૂટ થઈ હોવાનો દાવો છે. મીટર નાખવા ગયેલા વીજ કર્મચારીનો વિરોધ કરી રોષ દાખવ્યો. રાજ્યમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરનારાઓની ખેર નથી. શહેર શહેર દાદાની સરકારે બુલડોઝર વાળી કરી છે, જેના ભાગરૂપે રાજુલામાં પણ સવારથી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યું છે. રાજુરા રેલવેની જગ્યામાં બુલડોઝર ફર્યું. રેલવેની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ ધારકોને નોટિસ આપી ખાલી કરવા સૂચના આપી હતી. રેલવેની જગ્યા ખાલી નહીં કરતા રેલવે વિભાગ દ્વારા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલવેની જગ્યામાં ઝૂંપડપટ્ટી બનાવી રહેતા લોકોને દૂર ખસેડ્યા. ઝૂંપડા તોડી પાડ્યા બાદ દબાણ મોટાભાગનું દૂર કરવા માટે ડિમોલ્યુશન કરાયું. આ તરફ કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણો હટાવાયા. વિભાપર, રોહા સુમરી તથા મોસુણા ગામમાં કમર્શિયલ અને ધાર્મિક દબાણો હટાવાયા. રોડ રસ્તા, પાણીના વહેણની આસપાસની સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વિભાગ તંત્રએ કામગીરી હાથ ધરી છે. કચ્છમાં દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાઈ. ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું. ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયા. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું. વલસાડમાં સરપંચો સાથે ભાજપના યુવા મોરચાના પ્રમુખે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. બબાલના આ દ્રશ્યો છે વલસાડના. ધારાસભ્યના કાર્યાલય પર સવારમાં બબાલ થઈ હતી. ધરમપુરના એમએલએ અરવિંદ પટેલના કાર્યાલય પર લોકોએ હોબાળો મચાવ્યો. ધારાસભ્યની રજૂઆત કરવા માટે તાલુકાના સરપંચો કાર્યાલયે પહોંચ્યા હતા, ત્યારે સરપંચો સાથે યુવા મોરચાના પ્રમુખે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. સરપંચો ધરમપુરના ટીડીઓના વિવાદાસ્પદ વર્તનના વિરોધમાં ધારાસભ્યની રજૂઆત કરવા ગયા.
ત્યારે સરપંચો સામે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરનાર યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે કાર્યવાહી કરવા સરપંચોની માંગ છે. ધારાસભ્યની કાર્યાલય પર થયેલી બબાલને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ચા કરતા કેટલી ગરમ હોય તેવો ઘાટ ઘડાયો હતો. નવસારીની સોશિયલ મીડિયા સ્ટારે ગેરમાર્ગે દોરતી રીલ્સ બનાવી DFCC રેલવે લાઇન પર બોલિવૂડ ગીત પર રીલ બતાવી પોતાના પેજ પર મૂક્યું. રેલવે લાઇન પર રીલ્સ બનાવી જોખમી હોવાનું જાણવા છતાં વિડીયો શૂટ કર્યો. નવસારી RPF એ સલોની ટંડેલને ફોન કરી કચેરી આવવા સૂચના આપી લાઇન ક્રોસ કરવા અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ RPF એ શરૂ કરી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બેદરકારીપૂર્વકનું વર્તન કરતા લોકો પણ તેમને જોઈને રીલ્સ બનાવે છે. સલોની ટંડેલની રીલે જોઈ કોઈ બાળક કે યુવાન રેલવે પાટા પર રીલ બનાવતા અકસ્માત થયો હોત તો જવાબદારી કોની? સુરતના ઉધના વિસ્તારમાં ટેમ્પો પલટ્યો છે. ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ મચી ગઈ હતી. ટેમ્પો રેલિંગ સાથે અથડાઈને પલટી ગયો. ટેમ્પા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી. સમગ્ર ઘટનાના સીસીટીવી જોવા મળ્યા છે. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ. પાલનપુરના ખંડેલવાલની મીઠાઈના સેમ્પલ ફેલ. અમદાવાદમાં ડ્રાયફ્રૂટ પણ સડેલા મળ્યા. મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાવ સાવધાન. મોટી બ્રાન્ડની મીઠાઈ ખરીદતા હોય તો ચેતી જજો. પાલનપુરના ખંડેવાલની મીઠાઈના સેમ્પલ ફેલ થયા છે. સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકાર્યો. એક વર્ષ અગાઉ મોકલવામાં આવેલા મીઠાઈના સેમ્પલનો રિપોર્ટ હવે આવતા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. લોકો મીઠાઈ આરોગી ગયાને 12 મહિના થઈ ગયા ત્યારે હવે રિપોર્ટ આવે તેનું શું કામ? ગોકળ ગાયની ગતિએ ચાલતા કામથી લોકોમાં પણ રોષ છે. આ તરફ અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો. માધુપુરામાં ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરાયું કેમકે 400 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો છે. કાજુ બદામ અંજીર ડ્રાય કીવી ડ્રાય મિક્સ મેકેડેમિયા મંડળનો નાશ કરાયો. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી 1 લાખ પેનલ્ટી લેવામાં આવી છે. આ તરફ અબડાસાના મોટા બાલચોડમાં પણ બાળકોમાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા. સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા. સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનો દાવો કર્યો. આ તરફ રાજકોટમાં ભ્રષ્ટ સાગઠિયાના પાપે બિલ્ડરોના જીવ અધ્ધર થઈ ગયા છે. રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી અને જેલમાં સરતા મનસુખ સાગઠિયાને લઈને તંત્ર એક્શનમાં છે. એક બાદ એક સાગઠિયા લીધેલા નિર્ણયો પરત ખેંચવામાં આવી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા બિલ્ડરોને લાભ થાય તે રીતે ટીપી સ્કીમ પાસ કરાવી હતી. હવે આ સ્કીમ રદ કરવામાં આવતા ભ્રષ્ટ અધિકારીના પાપે બિલ્ડરોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજકોટમાં ટીપી સ્કીમ રદ થતા બિલ્ડરોમાં દોડધામ મચી ગઈ છે. ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની ટીપી સ્કીમ રદ થતા હોબાળો મચી ગયો. તાજેતરમાં સરકારે માધાપર ટીપી સ્કીમ પર મોકલી હતી ટીપી સ્કીમ નંબર 15 પણ રદના મેસેજથી બિલ્ડરમાં દોડધામ છે. ટીપી સ્કીમ રદ ન કરવા ગાંધીનગર સુધી રજૂઆત કરી. મનસુખ સાગઠિયાએ કોઠાસૂઝ વાપરીને સર્વે નંબર 40 અને 41માં બિલ્ડરોને ફાયદો થાય તે પ્રકારનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે. રાજકોટના TRP આગકાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ હતી અને હવે તેના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. કપરાડામાં આધાર કાર્ડ કેન્દ્ર ન હોવાથી ગરીબ લોકો પરેશાન. 50 કિલોમીટર દૂર ધક્કો ખાવા મજબૂર. રાજ્યના અનેક વિસ્તારમાં આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોને લાંબી લાઈનો લાગે છે. કલાકો સુધી અરજદારોએ લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આધાર કાર્ડનો કેન્દ્રનો અભાવ છે. અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવા છતાં તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્ર નહીં હોવાથી લોકોએ આધાર કાર્ડ બનાવવા માટે પોતાના ગામથી 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે. આધાર કાર્ડ કઢાવવા માટે પારડી કે વલસાડ સુધી લાંબુ થવું પડે છે. અહીં કામ ધંધા મૂકી સવારથી લોકો લાઇનોમાં ઉભા રહે છે. ક્યારેક સર્વરના ધાંધ્યા તો ક્યારેક સ્ટાફ સમયસર ન આવે. ક્યારેક ઇન્ટરનેટ બંધની સમસ્યા તો લાઇટના ધાંધ્યા હોય તો લોકોને ધર્મના ધક્કા થાય છે. ફરી 50 કિલોમીટર દૂર બીજા દિવસે આવવું પડે છે. આ સમસ્યાને લઈ કપરાડા તાલુકાના આગેવાનોએ વલસાડ કલેક્ટર સમક્ષ કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ તરફ મોરબીમાં તંત્રના પાપે વિદ્યાર્થીઓ સંકટમાં. શિષ્યવૃત્તિ માટે વલખા મારતા છાત્રો. ડિજિટલ ગુજરાત પોર્ટલ બન્યું જટિલ પ્રક્રિયા પોર્ટલ. વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભણતરનું કામ પડતું મૂકીને દિવસ રાત EKYCના કામમાં લાગેલા શિક્ષકો અને વાલીઓ થાકી ગયા છે. જેને કારણે ઘણા વાલીઓ શિષ્યવૃત્તિને નકારી રહ્યા છે અને શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા અને આ પ્રક્રિયાને સરળ બનાવવાની વાત ઉઠી છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની EKYCની કામગીરી સોંપતા કકળાટ થવા લાગ્યો છે અને શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ
પણ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા છે. સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે 7 કોઠા પાર કરવા જેવી સ્થિતિ હાલ સર્જાઈ ગઈ છે, ત્યારે સમગ્ર રાજ્ય શિક્ષકોની ઈ KYCની જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1-5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ. બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. છોટાઉદેપુરમાં ST બસના ધાંધિયા યથાવત, બસમાં ચડવા ધક્કા મૂકી. સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટાઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. ST તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે. બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. ભાવીજીતપુરના કુંડલ ગામમાં તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયગાળાની બસ 9 વાગે આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડે છે. તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડેલા જોવા મળ્યા. બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ચલામલીથી ફેરકુવા ગામ તરફ 35 જેટલા વિદ્યાર્થીનીઓ તો ચાલીને જવા મજબૂર છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે 8 કિલોમીટર અંતર કાપે છે. બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે જે દ્રશ્યો જોવા મળ્યા તે રૂવાડા ઉભા કરી દે તેવા છે. ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસમાં 140થી વધુ બાળકોને સવાર થઈ પોતાના ઘરે પહોંચવાનું હતું. બાળકો ધક્કા મુક્કી કરીને જેમ તેમ બસમાં તો ચડી ગયા, પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી. બસના ડ્રાઈવર કંડક્ટર પણ બાળકોને બસમાં બેસતા રોકી નથી શકતા, કારણ કે બાળકોને પોતાના ઘરે પહોંચવા માટે બીજી કોઈ બસ જ નથી. આવી સ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મોટીજરી ગામમાં શિક્ષણને લઈને ચોંકાવનારી વિગતો જોવા મળી. નસવાડીના મોટીજરી ગામમાં શિક્ષકની લાલિયાવાડી જોવા મળી. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો. અમે જાણ્યું તો મોટીજરી ગામના શિક્ષક 11 દિવસથી ગાયબ હતા. શાળામાં માત્ર એક જ શિક્ષક 11 દિવસથી ગાયબ છે. શિક્ષક નશો કરીને આવતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ. 40થી વધુ બાળકોનું ભવિષ્ય અધ્ધરતા. શિક્ષકને મુખ્યમંત્રી કોણ છે એ પણ ખબર નથી. તો શિક્ષકની ગેરહાજરી અંગે વિરોધાભાસી નિવેદન જોવા મળ્યું. 11 દિવસની રજાની જાણ કરી હતી તેવું શિક્ષક કહી રહ્યા છે. અમને કોઈ જાણ નથી તેવું તાલુકા શિક્ષણ અધિકારીએ કહ્યું. અમે ગમે ત્યારે શિક્ષક નશામાં હતા તેવું પણ TPO એ જણાવ્યું છે. જફરાબાદ અને બનાસકાંઠામાં શિક્ષકની વિદાય વેળાએ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. એક તરફ દાહોદનો શિક્ષક હેવાન નીકળતા રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે જાફરાબાદ અને બનાસકાંઠામાં શિક્ષકની લાગણીથી વિદ્યાર્થીઓ ભીંજાયા. અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા. મિતિયાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મિતિયાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી. શિક્ષકની તેમના વતન માંડવાડામાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખી વિદાય આપી. સાથે જ અશ્વો પર સવાર થઈ વિદાય આપવામાં આવી. શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી. રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે. આવા જ દ્રશ્યો સામે આવ્યા થરાદથી.